સરળિટલ એજ્યુકેશન સરળ ગણિત ધોરણ દસ ચેપ્ટર બંગડીની મદદ લઈ એક વર્તુળ દોરો બંગડીની મદદ લઈ એક વર્તુળ દોરો વર્તુળની બહારનું એક બિંદુ લો આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની જોડ રચો જોઈએ આપણે પહેલો મુદ્દો સૌ પ્રથમ બંગડીની મદદથી વર્તુળ દોરો અથવા અન્ય વર્તુળાકારની વસ્તુ કે પરિકરની મદદથી અનુકૂળ ત્રિજ્યાલય વર્તુળ દોરો પણ કેન્દ્ર નક્કી ના કરો કાં તો બંગડીની મદદથી દોરો અથવા અન્ય કોઈ વર્તુળાકાર આકાર વસ્તુ હોય તેને મૂકીને દોરો અથવા તો પરિકરની મદદથી અનુકૂળ ત્રિજ્યા લો પણ એનું કેન્દ્ર તમે નક્કી ના કરો કેન્દ્રને માર્ક ન કરી દો જોઈએ આપણે આ તમારા કાકીને બંગડી લીધી આ કાકી તમારા માથા પર જ ઊભા રહ્યા છે આપણે પહેરી દેવાના હોય આપણે દોરીને પાછા આપી દઈશું બંગડી લીધીશ કે કાગળ પર મૂકો અને બંગડીને ફરી દોરો એટલે કે એનો આકાર દોરી દો પેજમાં લો આ બંગડી કાકીને પાછા આપી દે એટલે માથા પરથી જાય ચાલો બંગડી આપણે દોરી દીધી વર્તુળાકાર હવે નંબર બે તે વર્તુળમાં બે સમાંતર ન હોય તેવી જીવાઓ લો પીક્યુ અને આરેશ સમાંતર એટલે સામસામે ના હોવી જોઈએ પેરેલલ ન હોવી જોઈએ પિક્કુ અને આરેશ બે ત્રિજ્યા લી અરે બે જીવા લીધે એ સમાંતર એટલે કે સામસામી એક્ઝેક્ટ પેરેલલ ન હોવી જોઈએ આ ખાસ કાળજી રાખવાની કોઈપણ આ કોઈપણ માપની તમે ત્રી બંને જીવા લઈ શકો જીવા પીક્યુ અને આરેશ લીધે હવે ત્રીજો મુદ્દો પિક્કુ અને આરએસના દ્વિભાજક દોરું જો નો લંબ દ્વિભાજક પિક્કુ કરતા વધારે ત્રીજા લઈ વારાફરતી બંને બિંદુઓને લઈ ઉપર ચાપ નીચે ચાપ એ ત્રીજાવાળે પીને લઈ ઉપર ચાપ નીચે ચાપ અને બંને છેદ બિંદુઓને આપણે જોડીએ તો પિક્કુનો આપણે દ્વિભાજક મળી જશે તો હવે એ જ રીતે આરએસનો લંબ્વિભાજક કે આરએસ કરતાં અડધાથી વધારે ત્રિજ્યા લય અડધાથી વધારે ત્રિજ્યા ઉપર ઉપરચાપ નીચે ચાપ એસને કેન્દ્ર ગણી એ ત્રિજ્યા વડે આરને કેન્દ્ર ગણી ઉપરચાપ નીચે ચાપ અને બંને છેદબિંદુઓને જોડતો આપણે એનો લંબ દ્વિભાજક દોરીશું તો પીક્યુ અને આરએસના દ્વિભાજક દોરો દોરી દીધા જે લંબ ચોથો મુદ્દો સાથે જ જે લંબ દ્વિભાજકો પરસ્પર ઓ બિંદુમાં મળે છે તો આ બિંદુ બંગડીનું શું છે કેન્દ્ર છે જે બંને લંબ દ્વિભાજકો પરસ્પર છેદે છે એ કેન્દ્ર આપણે બંગડીનું કેન્દ્ર છે ને આપણે નામ આપી દઈશું ઓ નામ આપી દઈશું એ કેન્દ્રને કે જે બંગડીનું કેન્દ્ર છે જોઈએ આગળ આવે ઓથી બંગડીના બહારના ભાગમાં બિંદુ એ નક્કી કરો ઓથી બહારના ભાગમાં બિંદુ એ નક્કી કરો અને એને જોડતો રેખાખંડ રચો અને એઓ જોડો એઓ જોડે દો હવે એઓનો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ એમ મેળવવું ઓ એના અડધાથી વધારે ત્રિજ્યા લય ઉપર ચાપ નીચે ચાપ રચો ઓને કેન્દ્ર ગણી એને કેન્દ્ર ગણી તે ત્રિજ્યા વડે નીચે ચાપ અને ઉપર ચાપ રચો એટલે એવોના લંબ દિભાજકના ચાપ તૈયાર થઈ જશે બંને લંબદ્વિભાજકોને છેદ બિંદુઓને જોડી દો તો એવોનો લંબ દ્વિભાજક જે મળ્યો જે બિંદુએ છેદે છે મધ્ય બિંદુ આપણને કયું મળશે એમ મળશે મધ્ય બિંદુ આપણને એમ મળ્યું હવે એમે એમને કેન્દ્ર લઈ એમો જેટલી લઈ વર્તુળ દોરો એમો એમો જેટલી ત્રિજ્યાલય એમને કેન્દ્રગની વર્તુળ દોરો એમ જેટલી ત્રિજ્યાલય એમને કેન્દ્રગની વર્તુળ દોરો જે બંગડીના વર્તુળને જે પહેલા બંગડીના વર્તુળને કયા બે બિંદુમાં છેદે છે બી અને સીમા છેદે છે કે જોયું કે જે વર્તુળ દોર્યું કે જે પહેલાં વર્તુળને ક્યાં છેદે છે બી અને સીમા છેદે છે બી અને સીમા છેદે છે હવે આપણે એમ હતું કે ભાઈ આ બિંદુમાંથી બહારનું બિંદુ એ લીધું ને એ બિંદુમાંથી વર્તુળના સ્પર્શક લો બહારનું બિંદુ આપણે એ લીધેલું એમાંથી બંગડીના સ્પર્શકો આપણે દોરો સી અને બીને જોડતા તો એસી એ બી અને એસી દોરો એસી દોરો અને એ બી દોરો જોઈએ એસી દોરો તો એ વર્તુળનો બંગડીનો સ્પર્શક થયો બહારના બિંદુમાંથી અને એ બી દોરો આમ એ બી અને એસીએ બંગડીના બહારના બિંદુમાંથી દોરેલા શું છે સ્પર્શકો છે બંગડીના સ્પર્શકો છે બહારના એ બિંદુમાંથી દોરેલા સાતમો મુદ્દો હવે યથાર્થતા જોઈએ એસીઓ એસીઓ કાટકોન છે અર્ધવર્તુળ અંતર્ગત ખૂણો કારણ કે આ જે અર્ધવર્તુળ છે એના અંતર્ગત ખૂણો કાટકોન છે તો કે એમાંનો એસી સ્પર્શક છે અને સીઓ એ શું છે એની ત્રિજ્યા છે એ જ રીતે નીચેના એમાં જોઈએ કે નીચેના અર્ધવર્તુળમાં જોઈએ તો કે એ બીઓ નેવું અંશ છે કારણ કે આ અર્ધવર્તુળ જે છે એનો અંતર્ગત ખૂણો છે તો એમાં એ બી એ સ્પર્શક છે અને લંબ નેવું અંશના ખૂણે રચાતો બીઓ એ શું છે એની ત્રિજ્યા છે આ સાથે આપણું સ્વાધ્ય અગિયાર પૂર્ણ થાય છે આ રચના પરીક્ષામાં ચાર માર્કને આવે છે એટલે આ પ્રશ્નમાં તો ગુણ જવા જ ન જોઈએ દર અઠવાડિયે એકવાર બે ત્રણ બે ત્રણ રત્નાની સતત પ્રેક્ટિસ કરતા રહો કારણ કે આ રચનાના તો આપણે રોકડા માર્ક લેવાના છે રોકડા ગુણ લેવાના છે સરળ ડિજિટલ એજ્યુકેશન આ સાથે અમારી યુટ્યુબ ચેનલ સરળ ડિજિટલ એજ્યુકેશનમાં જઈ તમારે કોઈપણ ચેપ્ટરનું ગણિતનું રિવિઝન ટેક્સ્ટબુક પ્રમાણેનું કરી શકો છો